नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनो हार्दिक स्वागत छे। आज आपणे वैज्ञानिक संकेत पद्धतिमां सरवाळो बादबाकी गुणाकार अने भागाकारनो अभ्यास करवानो छे। एमां सौ प्रथम गुणाकार अने भागाकार। गुणाकार माटे एक सादू सूत्र आपुं छुं, जे आपणे अगाउ तमे शीखी ज गया छो, 9, 10, 11, 12। आगळ आ एक्सनी एक घात होय, गुणाकारमां एक्सनी बी घात होय। जो आधार सरखो होय, जो आधार सरखो होय तो घातनो शुं थशे, सरवाळो। तो एक्स नी केटली घात थाय, ए प्लस बी। गुणाकार होय, आधार सरखो होय तो घातनो सरवाळो। बीजू जो भागाकार होय, भागाकार करवो छे, एक्स नी ए घात भांग्या एक्स नी बी घात, तो आवुं थशे एक्स नी ए ना छेदमां एक्स नी बी। आधार सरखो होय अने भागाकार होय तो घातनी बादबाकी थाय, एक्सनी ए माइनस बी। शुं थशे? एक्सनी ए माइनस बी। बीजू घात फेरवा माटे, घात फेरवा माटे आपणे आवुं लखायुं हतुं शोर्ट फॉर्म रुझव। शुं लखायुं हतुं? रुझव। रु एटले ऋण घात, ज एटले जमणी अने व एटले वधे। ऋण घात जमणी बाजू जाओ तो वधे। अने बीजू हतुं धजाग्रो। शुं हतुं? धजाग्रो। अरे ध ज ग, धजाग्रो। ध ज ग, ध एटले धन घात, ध एटले धन घात, ज एटले जमणी बाजू अने ग एटले घटे। धन घात जमणी बाजू घटे। तो हलो पेलू उदाहरण, બંનેની વચ્ચે શું છે? ગુણાકાર। ગુણાકાર હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે, આ બંનેનો આધાર સરખો છે, આધાર સરખો હોય તો ઘાતનો શું કરવાનો છે? સરવાળો। તો આને બંનેને 2.3 × 1.7 ગુણાકાર 10। આધાર સરખો છે તો ઘાતનો શું થાય? સરવાળો। તો સરવાળો −9 −2, એ બંનેનો સરવાળો। આ બંનેનો ગુણાકાર, એ બંનેનો ગુણાકાર થશે 3.91 ગુણ્યા 10 ની −9 અને −2, તો એનો સરવાળો કેટલો થાય? −11 ઘાત એનો જવાબ આવે। ફરીથી આ બંનેનો શું આવશે? ગુણાકાર। આગળ આધાર સરખો છે, બંનેનો આધાર 10 છે તો ઘાતનો શું થશે? સરવાળો। આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો। બીજું ઉદાહરણ લઈ ગુણાકાર માટે જ આવું હોય, 1.5 × 10 ની −10 ઘાત +3.15 × 10 ની −5 ઘાત। તો આ બંનેનો ગુણાકાર કરવાનો પહેલાં કઈ રીતે? 1.5 × 3.15 × આધાર સરખો છે 10 ની −10 પ્લસ આ કેટલા છે? 10 ની −5, એ બંનેનો શું કરવાનો છે? સરવાળો। તો આનો જવાબ 1.5 અને 3.15 1.5 × 3.15 તો એનો જવાબ આવશે 4.725 અને 10 ની −10 ઘાત અને 10 ની 5 ઘાત એટલે કેટલી આવશે? 10 ની −15 ઘાત કેટલો જવાબ આવશે? 10 ની −15 ઘાત આગળ ત્રીજું ઉદાહરણ લઈ ગુણાકારની અંદર આવું હોય, 0.001 10 ની −10 ઘાત ગુણાકાર 3.5 10 ની 5 ઘાત આવું હોય તો? તો આ બંનેનો ગુણાકાર પહેલાં 0.001 ગુણાકાર 3.15 ગુણાકાર આધાર સરખો છે તો ઘાતનો સરવાળો, તો 10 ની −10 અને +5 એટલે એનું સાદુરૂપ, આનું પહેલાં સાદુરૂપ આપતું, એનું સાદુરૂપ થશે 3.5 × 0.001 એટલે આનું થશે 0.035 કેટલું થશે? 0.0035 અને 10 ની −10 ને 5 આ બંનેનું સાદુરૂપ આપો ઘાતનું
आधार सरखो तो घात सरवाड़ो करो दस थी माइनस दस और पांच एट्ले मोटी है यनी निशानी आ तो आवाब आ दस थी माइनस पांच घात। आग हजी वैज्ञानिक संकेत पत्ति अंदर एक आंकड़ा पची पॉइंट होवो जोईए। वैज्ञानिक संकेत पत्ति अंदर एक आंकड़ा पची पॉइंट होवो जोईए। अत्यारे अहीं पॉइंट है अपने पॉइंट अहीं लेवो छे तो एक बे त्रण केवी घात है ऋण घात। ऋण घात हो तब जमणी बाजू हालो तो वधे ऋण घात जमणी बाजू हालो तो केटला एकम तमे आगळ आव्या त्रण एकम तो आवुं थशे त्रण पॉइंट पांच गुणिया दस नी माइनस पांच थी त्रण एकम आगळ आव्या ऋण घात जमणी बाजू वधे કેટલા એકમ વચ્ચે ત્રણ એકમ તો પાંચ હતી અને કેટલી થશે ત્રણ ઉમેરો એટલે દસની આઠ ઘાત થશે। હવે આગળ ભાગાકાર કરી ટેક્સ્ટબુકનું ઉદાહરણ લો પહેલા આવું છે બે પોઈન્ટ ત્રણ गुणिया दस की माइनस नौ घात भागाकार एक पॉइंट सात गुणिया दस की माइनस बे घात आवो भागाकार करवो छे तो आना छेद में लखी सकूँ आ रीत थे बे पॉइंट त्रण गुणिया दस की माइनस नौ घात ना छेद में एक पॉइंट सात गुणिया दस की माइनस बे घात। हवे आ बन्नेनो भागाकार करी नाखो એ બંનેનો શું કરવાનો છે ભાગાકાર તો એ બંનેનો ભાગાકાર કરું તો એક પોઈન્ટ સમથિંગ આવશે એક પોઈન્ટ ત્રણસો ત્રેપન આવશે લગભગ ત્રણસો ને ત્રેપન ગુણ્યા જો આધાર સરખો હોય ભાગાકારમાં હોય તો આધાર સરખો હોય ભાગાકારમાં હોય તો શું આવશે ઘાતની બાદબાકી કરવી દસની માઇનસ નવ ધ્યાન રાખજો આ બાદબાકી અને આ માઇનસ બે તો એક પોઈન્ટ થ્રી ફાઈવ થ્રી દસની આ માઇનસ માઇનસ કેટલા થાય પ્લસ તો માઇનસ નવ ને પ્લસ બે એટલે કેટલા થાય માઇનસ સાત આ એનો જવાબ આવે આનો શું આવશે જવાબ। આગળ બીજું ઉદાહરણ લઈ ભાગાકારમાં બીજું ઉદાહરણ આ પહેલું ઉદાહરણ બીજું આવું આપ્યું હોય તો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ ગુણ્યા દસની માઇનસ દસ ઘાત ભાગાકારમાં બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસથી માઇનસ પાંચ ઘાત આવું હોય તો શું થાય તો આના છેદમાં પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ દસની માઇનસ દસ ઘાત છેદમાં આ મૂકી દઉં બે પોઈન્ટ પાંચ દસની માઇનસ પાંચ ઘાત આ બંનેનો ભાગાકાર કરી નાખું પોઈન્ટ ઝીરો ફાઈવ પોઈન્ટ ડબલ ઝીરો ફાઈવ ગુણ્યા બે પોઈન્ટ પાંચ એટલે એનો જવાબ આવશે પોઈન્ટ ઝીરો વન ટુ ફાઈવ કેટલો જવાબ આવ્યો પોઈન્ટ ઝીરો વન ટુ ફાઈવ ગુણાકાર દસની આધાર સરખો છે તો ઘાતની શું આવશે ભાગાકારમાં બાદ બાકી દસની માઇનસ દસ આ માઇનસ અને આ માઇનસ પાંચ તો પોઈન્ટ ઝીરો વન ટુ ફાઈવ દસની હવે માઇનસ દસ અને આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ માઇનસ દસ ને પ્લસ પાંચ એટલે કેટલા આવશે માઇનસ પાંચ મોટી હોય એની સ્થાને આવશે। હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં પાછા આને લેવાના છે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ। હવે આ બાજુ છે આ બાજુ જાઓ તમે બે એકમ જવાનું છે એક અને બે તમે કઈ બાજુ જાઓ છો ઋણ ઘાત છે અને જમણી બાજુ હાલો છો તો વધે કેટલા એકમ વધશે અહીંયા લઉં તો એક અને અહીંયા લઉં તો બે તો એક પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ બે એકમ જમણી બાજુ ઋણ જવો ઋણ ઘાત વધે દસની માઇનસ સાત ઘાત થશે એનો જવાબ આવશે। આગળનો ટોપિક છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના સરવાળા બાદબાકી। સૌ પ્રથમ ઘાત ફેરવવા માટેનું આપણે લખી નાખી વારંવાર ઉપયોગ થશે ઋ જ વ ઋ એટલે ઋણ ઘાત જ એટલે જમણી બાજુ અને વ એટલે વધે। આગળ બીજું ધજાગરો એટલે કે ધ જ ગ ધ એટલે ધન ઘાત જ એટલે જમણી બાજુ અને વ એટલે વધે સોરી ગ એટલે ઘટે તો એનાથી ઉલટું ડાબી બાજુ વાળો તો શું થાય વધે ડાબી બાજુ વાળો તો શું થાય વધે તો સૌ પ્રથમ આનો સરવાળો કરવાનો છે બંને ક્રિયાઓ માટે ઘાતાંક સૌ પ્રથમ સમાન કરવા પડે ખાસ ધ્યાન રાખજો ઘાત સરખી હોય ને તો જ સરવાળો થશે
तो सरखी हो तो सरवाड़ो थे का आनी हूँ चार घात कर नाखू माइनस चार अथवा आनी माइनस पांच कर नाखू। याद रखो छोकरा घात सामन थी जो बने तो सरवाड़ो कर सकसो कॉमन काढ़ी ने का तो आनी माइनस चार थी जावी जो अथवा तो आनी माइनस पांच घात थवी जो है। धारो कि हूँ आनी माइनस चार करनी है, चार करनी है तो घटाड़ो करो आ बाजू वालू, आ बाजू वालों तो घात में घटाड़ो थे। जो ऋण घात हो डाबी बाजू वालों घटाड़ी है जमनी बाजू वे तो डाबी बाजू शू घटे ऋण घात डाबी बाजू शू घटे डाबी बाजू घटते तो हूँ अँ पॉइंट लू अँ तो पॉइंट तेवीस गुणिया दस की माइनस घटते एट चार थे प्लस एक पॉइंट सात गुणिया दस की माइनस चार बराबर। आगर हम आ बने सरवाड़ो कर ना आ बने शू सरवाड़ो फरी थी पॉइंट में आ बाजू लीधा तो के ऋण घात है डाबी बाजू आई ऋण घात हो जमनी बाजू वालों तो घात वे ऋण घात हो डाबी बाजू वालों तो घटे तो घटी माइनस पांच में माइनस चार थे। हम आ बने सरवाड़ो करो पॉइंट तेवीस प्लस एक पॉइंट सात पॉइंट तेवीस एक पॉइंट सात आने सामान्य कॉमन काटो तो शू गुणाकार दस की माइनस चार घात। आ बने सरवाड़ो बने सरवाड़ो करो पॉइंट तेवीस नहीं सरवाड़ा सरवाड़ा बीजू उदाहरण दाखला तरीके आए पांच पॉइंट बे गुणिया दस की माइनस चार घात प्लस त्रण पॉइंट पांच गुणिया दस की माइनस बे घात आ तो बने पहला तो बने घात सरखी करनी जैसे बने घात आने माइनस बे करो अथवा आने माइनस चार करो चलो आने माइनस चार करूँ से जोजो पांच पॉइंट बे गुणिया दस की माइनस चार प्लस अरे ऋण घात वधारवानी है ऋण घात वधारवानी तो कई बाजू आलशो जमनी बाजू हलो अँ आवशे तो एक वच्चे हजी आग जाशे तो बे तो आवुं थाय त्रण सौ पचास गुणिया दस की माइनस चार चेक करो अँ पॉइंट हतो तो एक अने बे तो अत्यारे पॉइंट अँ आवी गयो पॉइंट अँ आवी गयो तो ऋण घात जमनी बाजू आई तो ऋण घात वधे बे घात वधारी दीजिए माइनस चार थी गई आ बने कॉमन काढ़ी लो शू थाशे पांच पॉइंट बे प्लस आ शू थाशे त्रण सौ ने पचास गुणाकार दस की माइनस चार आ बने सरवाड़ो कितना थाय त्रण सौ ने पंचावन पॉइंट अँ पांच उमेरा त्रण सौ पंचावन पॉइंट बे गुणिया दस की माइनस चार पाछवाने वैज्ञानिक संकेत पत्ति में लई जावाना छे वैज्ञानिक संकेत पत्ति में लई जावाना एक आंकड़ा पछी पॉइंट तो हूँ पॉइंट ने अँ लई जाऊँ अँ लई जाऊँ की बाजू आई ना डाबी बाजू आई ना ऋण घात है ऋण घात जमनी बाजू वधे तो डाबी बाजू शू थाय घटे तो आवुं थाय त्रण पॉइंट पंचावन बे आवुं न करता अँ पॉइंट हतो त्रण पॉइंट पंचावन बे गुणिया केटला एकम आई बे एकम तो घटशे तो दस की केटली थशे दस की माइनस बे घात शू थशे दस की माइनस बे घात आ स्क्रीनशॉट पाड़ियों पछी बात बाकी करी। हाल एम ने हूँ अँ बात बाकी साइन मूकी तो निशानी अँ जे प्लस है ने एने बदले हूँ माइनस कर नाखू। हाँ हमें घात सरखी करनी है सरवाड़ा में आने माइनस चार कर आने माइनस पांच करी जाए वाधो नहीं बे पॉइंट त्रण गुणिया दस की माइनस पांच माइनस एक पॉइंट सात हाँ अँ माइनस पांच करी है ऋण घात वधारवी है ऋण घात वधारी तो पी बाजू वालू पड़े जमनी बाजू तो एक एकम आ बाजू वालों तो सत्तर पॉइंट जीरो दस की माइनस पांच हम आ बने ने कॉमन काढ़ो सौ प्रथम सामन करवा पड़े घात शू करवा पड़े सामन थी गया दस की माइनस पांच कॉमन काढ़ो तो अँ शू बे पॉइंट त्रण माइनस सत्तर पॉइंट जीरो गुणिया दस की माइनस पांच आ सादुरूप आपो तो आवु था से बे पॉइंट त्रण माइनस सत्तर तो आवु था से माइनस चौदह पॉइंट त्रण दस की माइनस पांच आव थू पर वैज्ञानिक संकेत पत्ति में एक आंकड़ा पीछे पॉइंट आ बाजू ले लो पॉइंट जो हूँ पॉइंट आ बाजू लू छू की बाजू आए जमनी बाजू ऋण घात है जमनी बाजू हाले सॉरी डाबी बाजू हाले तो घटे डाबी बाजू हाले तो घटे तो माइनस एक पॉइंट तेतालीस गुणिया दस की माइनस चार घात जवाब आ शू आ जवाब आग बीजू उदाहरण लाद बाकी में आए
7.7 गुणिया 10 ની 4 ઘાત પ્લસ 0.002 10 ની 2 ઘાત. હવે ઘાત કા અહીંયા 2 કરો, અહીંયા કેટલી થઈ જવી જોઈએ? 2 અથવા અહીંયા 4 થઈ જવી જોઈએ. અહીંયા 2 કરો અથવા અહીંયા 4 થઈ જવી જોઈએ. હવે જો અહીંયા હું છે ને 2 કરો એટલે ધન ઘાત ઘટાડવી છે. ધન ઘાત ઘટાડવી છે તો કઈ બાજુ હલવું પડે? જમણી બાજુ. ધન ઘાત ઘટાડવી તો કઈ બાજુ હલવું પડે? જમણી બાજુ. તો આવું થશે, જમણી બાજુ હલવું જોઈએ 2 એકમ. અત્યારે પોઈન્ટ અહીંયા છે, અહીંયા હાલો તો 1 અને હજી આગળ તો કેટલા થશે? 2. 7.7 10 ની 2 ઘાત. ધન ઘાત હોય જમણી બાજુ હાલો તો ઘટે, તો 4 માંથી 2 કર્યું તો 2 એકમ આગળ હાલો જમણી બાજુ. અહીંયા પોઈન્ટ લીધો તો 1 એકમ, અહીંયા લો તો 2 એકમ. અત્યારે અહીંયા પોઈન્ટ થયો તો એનું સાદુરૂપ એટલું થાય, ઘટશે 2 ઘાત. શું થાય? ઘટશે. પ્લસ 0.002 10 ની 2 ઘાત. હવે આ બંને અને બાદબાકી કરવી છે, બાદબાકી. તો આવું થાય 770 -0.002 અને આ બંનેને કોમન લઈ લો. શું થશે? 10 ની 2 ઘાત. શું થશે? 10 ની 2. હવે 770માંથી 0.002 બાદ કરો. 770માંથી 0.002 770-0.002 એટલે એટલું થાય 769.998 10 ની 2 ઘાત. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં પાછા લખવા, એક આંકડા પછી પોઈન્ટ. આ બાજુ હાલો છો, આ બાજુ કઈ બાજુ હાલો છો? ડાબી બાજુ. જો તમે ડાબી બાજુ હાલતા હોય અને ધન ઘાત છે, ધન ઘાત જમણી બાજુ ઘટે છે તો ડાબી બાજુ શું થાય? વધે. તો અહીંયા ને અહીંયા 2 એકમ લઈ જાય છે, 7.69 2 એકમ વધશે એટલે અહીં કેટલું થઈ જાય? 4 ઘાત. ફરીથી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં અહીંયા આપણે કઈ બાજુ હાલી છીએ? આપણે કઈ બાજુ હાલી છીએ? ડાબી બાજુ. કેવી ઘાત છે? ધન. ધન ઘાત જમણી બાજુ ઘટે છે તો ધન ઘાત ડાબી બાજુ શું થાય? ડાબી બાજુ વધશે. તો 2 હતી, 2 એકમ આગળ આવેલા તો 4 થઈ. આ હતી બાદબાકી. સ્ક્રીન આગળનો ટોપિક છે સાર્થક અંક. પ્રયોગો દરમિયાન મળેલા સંલગ્ન પરિણામમાં, એટલે કે મળેલા પરિણામમાં અનિશ્ચિતતા હોય, એટલે કે ફેરફાર હોય, તો બને ત્યાં સુધી નજીક મૂલ્ય મળવું જોઈએ, સાચા મૂલ્યની નજીક મૂલ્ય મળવું જોઈએ. તેમ છતાં પ્રયોગ કરવામાં થોડીક અનિશ્ચિતતા રહેતી હોય. પરિણામો હંમેશા કેવા હોવા જોઈએ? ચોક્કસ અને પરિશુદ્ધ હોવા જોઈએ. તો ચોક્કસ અને પરિશુદ્ધ એટલે શું? પરિશુદ્ધ એટલે શું થાય? જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીક હોય. એક વિદ્યાર્થીને મેં એમ કીધું કે આ પદાર્થ આપેલો છે, તમે વજન કરો. તો બે વખત વજન કરવાનું કીધું હોય ને, બે વખત વજન કરવા છતાં જો નજીક મૂલ્ય મળે ને તો એને પરિશુદ્ધ કહેવાય. પણ એ મૂલ્ય સાચા મૂલ્યની નજીક મળે ને તો એને ચોક્કસ કહેવાય. તો ચોક્કસ અને પરિશુદ્ધમાં એટલો ફેર છે. એક પદાર્થ મને ખબર છે કે એક પદાર્થને મેં 2 ગ્રામ વજન આપેલું છે અને મેં કીધું તું 2 વખત માપન કર, 2 વખત માપન કરવાનું કીધું. જો એ વિદ્યાર્થી 2 વખત માપન કરે છે, દરેક વખતે જુદા જવાબ આવે છે. જો 2 વખત માપન કર્યું, બંનેના મૂલ્ય જો નજીક નજીક હોય તો એને પરિશુદ્ધ કહેવાય. પણ એ બંને મૂલ્ય સાચા મૂલ્યની નજીક હોય તો એને ચોક્કસ કહેવાય. તો પરિશુદ્ધ એટલે શું કહેવાય? જુદા જુદા માપન વચ્ચે નજીક. વિદ્યાર્થી 2 વાર માપ્યું હોય તો એ બંનેના લગભગ નજીક હોય તો એને પરિશુદ્ધ કહેવાય. અને એ બંને મૂલ્ય છે એ સાચા મૂલ્યની નજીક હોય તો એને શું કહેવાય? જો મળેલા પરિણામ સાચા પરિણામની સાથે સહમત પણ એટલે કે નજીક હોય તો એને શું કહેવાય? ચોક્કસ. ઉદાહરણ દ્વારા સમજીએ. એક પરિણામનું સાચું મૂલ્ય 2 ગ્રામ છે. હવે 3 વિદ્યાર્થીને મેં આ, મને ખબર છે કે 2 ગ્રામ છે, 3 વિદ્યાર્થીનું માપન કરવાનું છે. એ વિદ્યાર્થી એ 2 વખત માપન કરે છે, તો કેટલા પરિણામ મળે? 2. 2 પરિણામ મળે. એક વિદ્યાર્થીનું માપન મળ્યું 1.95 ગ્રામ,
બીજું માપન મળ્યું 1.93 ગ્રામ. હવે આ માપન કરેલા મૂલ્ય છે એ સાચા મૂલ્યની નજીક છે, સાચું મૂલ્ય બે છે એની નજીક છે ના, તો આ પરિણામ ચોક્કસ નથી. જો સાચા મૂલ્ય મળેલા પરિણામ સાચા પરિણામ સાથે સહમત હોય, મળેલું પરિણામ શું છે, એ વિદ્યાર્થી છે એ એક મૂલ્ય 1.95 લઈ આવે છે અને બીજું 1.93 લઈ આવે છે, એ આના કરતાં દૂર છે સાચા મૂલ્યની, જો એની સાથે સહમત પણ હોય ને તો ચોક્કસ કહેવાય, તો ચોક્કસ નથી આ મળેલા પરિણામ ચોક્કસ નથી. તો પરિશુદ્ધ છે કે નહીં ચેક કરી, આ 1.95 1.93 તો એકબીજાની નજીક છે, આ 93 અને 95 નજીક છે, તો જુદા જુદા જથ્થાના માપન વચ્ચે નજીક, આ નજીક છે તો ચોક્કસ નથી પણ પરિશુદ્ધ છે, ચોક્કસ નથી પણ પરિશુદ્ધ છે. આગળ બીજો બી વિદ્યાર્થીને માપન કરવાનું કીધું, વિદ્યાર્થી બી બે વાર માપન કરે છે, બે વાર માપન કરે એને પણ બે જ પરિણામો મળે. ધારો કે એક પરિણામ એવું મળ્યું 1.99 ગ્રામ અને બીજું પરિણામ મળ્યું 2.1 ગ્રામ. હવે ચેક કરો, આ 1.99 અને 2.1 એકબીજાની નજીક છે, હા જો એકબીજાની નજીક હોય, જથ્થાનો જુદા જુદા માપન વચ્ચે નજીક હોય તો એને શું કહેવાય, પરિશુદ્ધ. તો પરિશુદ્ધ છે પણ આ બંને મૂલ્ય સાચા મૂલ્યની નજીક છે, હા 1.99 એ 2ની નજીક છે અને 2.1 પણ 2ની નજીક છે, એટલે આ ચોક્કસ પણ છે, ચોક્કસ છે અને પરિશુદ્ધ પણ છે. એટલું યાદ રાખું, પરિશુદ્ધ એટલે એકબીજાની નજીક હોય તો એને પરિશુદ્ધ, અને સાચા મૂલ્યની નજીક હોય તો ચોક્કસ. એકબીજાની નજીક હોય તો, જો આ એકબીજાની નજીક 1.99 અને 2.1 નજીવો તફાવત છે એટલે પરિશુદ્ધ છે, પણ સાચું મૂલ્ય શું છે, 2, તો આ બંને મૂલ્ય 2ની નજીક છે એટલે ચોક્કસ પણ છે અને પરિશુદ્ધ છે. વિદ્યાર્થી સી, વિદ્યાર્થી સી એ 2 વાર માપન કરે છે, વિદ્યાર્થી સી 2 વખત માપન કરે છે તો એને કેટલા પરિણામ મળશે, 2. કેટલા પરિણામ મળશે, 2. એક વિદ્યાર્થી એટલું માપન લેવું 1.95 ગ્રામ, 1.95 ગ્રામ અને બીજો વિદ્યાર્થી લેવું 2.4 ગ્રામ. હવે ચેક કરો, જો આ બંને મૂલ્ય છે 1.95 અને 2.4 એ સાચા મૂલ્યની નજીક છે, મળેલા પરિણામ સાચા પરિણામ સાથે સહમત પણ હોય, સહમત એટલે નજીક, સહમત એટલે સાચું એની નજીક હોય, 1.95 2ની નજીક છે ના, 2.4 2ની નજીક છે ના, તો ચોક્કસ તો નથી, ચોક્કસ નથી તો પરિશુદ્ધ છે કે નહીં. પરિશુદ્ધ ક્યારે કહેવાય, જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીક હોય. તો એ વિદ્યાર્થી સી વિદ્યાર્થીએ જથ્થાનું માપન કર્યું, 2 મૂલ્ય મળ્યા, 1.95 2.4 બંને વચ્ચે બહુ મોટો તફાવત છે, જો એકબીજાની નજીક હોય તો પરિશુદ્ધ છે, તો એકબીજાની નજીક પણ નથી તો પરિશુદ્ધ પણ નથી. આ તું ચોક્કસ અને પરિશુદ્ધ. ફરીથી કોઈ વિદ્યાર્થી સાચું માપન કરેલું છે 2 ગ્રામ, 2 ગ્રામ તમે પ્રયોગશાળાની અંદર આવશો ને ત્યારે તમારે નોર્માલિટી મોલારિટી ગણવાની થશે, તો એક વિદ્યાર્થીને 3-4 રીડિંગ લેવાનો, તેમ છતાં પોતાના મૂલ્ય સાથે સાચા મૂલ્યની તમે દૂર રહેશો. જો સાચા મૂલ્યની તમે નજીક આવી જાઓ તો તમે ચોક્કસ છો, પણ તમે સાચા મૂલ્યની દૂર છો તો ચોક્કસ તો નથી, પણ તમે તમારા તમારા જો પરિણામ સાથે નજીક પણ હોય તો તમે પરિશુદ્ધ છો, રીડિંગ માટે પરિશુદ્ધ છો. એ તમારે આ પ્રયોગ પ્રેક્ટિકલ દ્વારા કરવાનો થશે, નોર્માલિટી મોલારિટી એસિડ બેઝ ટાઇટ્રેશન પ્રયોગ કરવાનો થશે જ્યારે સ્કૂલ ખુલશે. જો મળેલા પરિણામ સાચા મૂલ્યની નજીક હોય તો ચોક્કસ અને એકબીજાની નજીક હોય તો પરિશુદ્ધ. વિદ્યાર્થી એ 2 માપન કરે છે, સાચું મૂલ્ય 2 છે, 1.95 અને 1.93 આ બંને એકબીજાની નજીક છે તો પરિશુદ્ધ છે, પણ એ સાચા મૂલ્યથી દૂર છે એટલે ચોક્કસ નથી.
बी विद्यार्थी बे वार मापन करे छे, 1.99 લઈ આવે છે અને 2.1 1.99 બે ની નજીક છે, 2.1 પણ બે ની નજીક છે, એટલે ચોક્કસ છે પણ 1.99 અને 2.1 એકબીજાની નજીક પણ છે તો પરિશુદ્ધય છે। અને વિદ્યાર્થી સી બે વાર માપન કરે છે 1.95 ગ્રામ અને 2.4 તો 1.95 બે થી દૂર છે, નજીક નથી એટલે ચોક્કસ તો નથી જ, 2.4 એ પણ એકબીજા साचा मूल्य थी दूर है एटले चोक्कस तो नहीं पर आ बने मूल्य में मोटो तफावत है, नजीक नहीं एटले परिशुद्ध पण नहीं।